હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત 3 કાયદાઓને લઈને દેશભરના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ કાયદો પાછો ખેંચવા માટે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે, જેને લઈને આજરોજ દાહોદ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ દાહોદ તાલુકા પંચાયતના પટાંગણમાં ભેગા મળી સૌથી પહેલાં કોંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વર્ગીય અહેમદ પટેલને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તે બાદ તમામ કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોએ ઘડી ખાતે આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં જઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ પ્રગટ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે 3 કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે. એ 3 કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની માંગણીને ફગાવી દઈને મોદી સરકારે દેશના 62 કરોડ કિસાનો ખેતમજૂરોની જિંદગી સાથે સંકળાયેલા કાળા કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશના કિસાનો, ખેતમજૂરો, મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોર્ટ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે. તેવા વિરોધ સાથે આજરોજ દાહોદના માજી સંસદ પ્રભાબેન તાવડિયાડ, દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણંદા, ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ અન્ય કોંગ્રેસી કાર્યકરોએ આજે પ્રાંત અધિકારીને દેશના રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનપત્ર આપી કૃષિ સંબંધિત 3 કાળા કાયદાને તાત્કાલિક પાછા ખેંચવા માટેની માંગ કરી હતી. નાઈમ મુંડા, ZSTV, દાહોદ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.